ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે 49મું અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેશભરના સંસ્કૃત વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનનું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઈ પટેલે ઉદઘાટન કર્યું હતું. સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના ઉપક્રમે યોજાયેલા આ સંમેલનમાં દેશ વિદેશથી પધારેલ સંસ્કૃતના વિદ્વાનોને પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં 1100 જેટલા સંશોધકોએ ભાગ લીધો હતો. સંસ્કૃત ભાષા વિશ્વની અતિ પ્રાચીન ભાષા છે. સંસ્કૃતમાં વિશ્વની તમામ સમસ્યાનું સમાધાન છે, તો વિજ્ઞાન, આરોગ્ય અને સમાજશાસ્ત્રની ઊંડાણપૂર્વક સમજ સંસ્કૃતમાં મળે છે. સંસ્કૃત ભાષા એ દેવભાષા છે. સંસ્કૃત એ ભારત વર્ષની પ્રાચીન ભાષા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસારની શરૂઆત કરવામાં આવી હતી. સંસ્કૃત ભાષા એ દેવભાષા છે. અમારી સરકાર સંસ્કૃત ભાષાને મહત્વ આપે છે. આથી જ અમે ગુજરાતભરમાં પાઠ્યશાળાઓમાં સંસ્કૃતની પુસ્તિકાઓ તેમજ સંસ્કૃત પુસ્તકોનું વિતરણ પણ વિવિધ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગીર સોમનાથ ખાતે યોજાયેલા ત્રિદિવસીય 49મા અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા સંમેલનમાં અનેક મહાનુભાવો જોડાયા હતા અને વિશાળ ડોમમાં યોજાયેલા આ કાર્યક્રમોમાં સેંકડો સંસ્કૃતના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું વિશાળ સંસ્કૃત સંમેલન મળી રહ્યું છે. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ.